નમસ્કાર દર્શક મિત્રો, હું મેહુલ ચવાણ મેરા ન્યૂઝ તરફથી આપનું સ્વાગત કરું છું. આ સ્થળ નમસ્કાર દર્શક મિત્રો, આજે તમને જે સ્થળ બતાવી રહ્યો છું તે ગાંધીનગરનું વાઇબ્રન્ટ ગુજરાતનું સ્થળ છે જે અહીંયા યોજાઈ રહ્યું છે. સામે છે મહાત્મા મંદિર અને હું તમને જે આ તરફ બતાવી રહ્યો છું એ છે ઝૂંપડપટ્ટી વિસ્તાર છે. અહીંયા એક્ઝેક્ટ એની બાજુમાં જ છે જ્યાં વાઇબ્રન્ટ ગુજરાતનું સ્થળ છે. એક્ઝેક્ટ એની સામે છે. અહીંયાના કેટલાક લોકો સાથે પણ આપણે વાતચીત કરીશું કે લાખો કરોડોના એમઓયુ થઈ રહ્યા છે, અહીંયા છતાં પણ વિકાસ છે એ માત્ર 100 મીટરના અંતરે પણ અહીંયા પહોંચી નથી શક્યો. કેટલાક લોકો સાથે આપણે સ્થાનિકો સાથે પણ વાતચીત કરીશું અને આ ઝૂંપડપટ્ટીની હાલત કેવી છે એ પણ તમને બતાવીશું. અહીંયા આગળ શૌચાલય બનાવવામાં આવ્યા છે લોકો માટે. જાણે એવું લાગે કે કોઈ મુંબઈનો કોઈ એવા વિસ્તારમાં આવી ગયા હોય એવા દ્રશ્યો તમને દેખાશે. અહીંયા આપણી સાથે કેટલીક મહિલાઓ પણ છે, એમની સાથે આપણે વાત કરીશું. નમસ્કાર બેન, તમારું નામ? મંજુબેન, કેટલા વર્ષથી અહીંયા છો? 30 વર્ષથી અહીંયા છો. તમને અહીંયા કોઈ સુવિધાઓ કે એવું કંઈ મળે? કશું મળતું નહીં. આ ગટર નથી કે સંડાસ બાથરૂમ નથી. બરાબર, બાથરૂમ વાડામાં કરીને નાહીએ છીએ. બરાબર. અને જે બહાર જે શૌચાલય બનાવવામાં આવ્યા છે એમાં બરાબર કેટલા ટાઈમ પહેલા બનાવ્યા? આ લગભગ 1 વર્ષ થયું. ત્યાં સુધી આટલા વર્ષો સુધી બહાર જવું પડતું? જંગલમાં જતા હતા. બરાબર છે. બેન, અહીંયા તમારે સામે જ વાઇબ્રન્ટ ગુજરાતનું આટલો મોટો એક્સપો બધું યોજાય છે, તો તમારે અહીંયા કયા કેવા પ્રકારની કોઈ મુશ્કેલીઓ પણ પડતી હશે કે બહાર આટલો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે, તો શું તમને મુશ્કેલીઓ પડે છે? કોઈ પોલીસ તમને એવું કહેતી હશે કે બહાર ના નીકળો કે શું હોય છે? બરાબર છે. અચ્છા, કોઈ અહીંયા ધૂળ રાખર કેવું રાખતા હોય એમને રસ્તા ઉપર ના જવા દે કે એવું કઈ ખરું? બરાબર. અહીંયા બાજુમાં છે છતાં પણ નીકળવા નહીં દે તો એ પછી શું કરે? એમના ધૂળ કેવી રીતે લઈ જાય? એ લોકો ભગાડે એટલે પછી એ લોકો ઘરે બિચારા. બરાબર. અચ્છા, તમારી શું માંગણી છે? કારણ કે તમે આટલા વર્ષોથી રહો છો અહીંયા, સરકારે તમને કોઈ એવું કહ્યું છે કે અહીંયા અમને મકાન બની આપીશું આ જગ્યાએ? મકાન આલે પણ હજુ સુધી આલે નહીં. બરાબર. કેટલા વર્ષ પહેલા આવું કર્યું? ત્રણેક હજાર લોકો આવી જગ્યાએ ગાંધીનગર માં રહ્યા જ્યાં આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તમારી કોઈ એવી માંગણી છે કે સરકાર તમારી કોઈ માંગણી કઈ માંગણી સ્વીકારે? આજુબાજુના બાળકોને કેવી રીતે તમે સ્કૂલમાં જાઓ છો ભણવા?
બરાબર. કઈ સ્કૂલમાં ભણો છો? ઓમકાર. ઓમકાર. તો તમને કોઈ અહીંયા, તમે સ્કૂલમાં જતા હશો, આજુબાજુમાં ઊંચી ઇમારતો છે અને અહીંયા આટલું આવી રીતે રહેવાનું થાય તો કોઈ દુઃખ થતું હશે ને? કે આવા જવામાં કે એવું બી લાગતું હશે કે આ બાજુમાં આટલું મોટું વાઇબ્રન્ટ યોજાય છે અને હું આટલા ગરીબીમાં, તો કેવી રીતે તમે, શું મુશ્કેલી શું પડે છે? બરાબર છે. ઓકે, તો આપણે બીજા લોકો પણ છે એમની સાથે પણ આગળ વાતચીત કરીશું. મુંબઈના ધારાવી વિસ્તારમાં લાગતી હોય એવી, મુંબઈના ધારાવી વિસ્તારમાં જાણે ઝૂંપડપટ્ટીઓ લાગતી હોય એવો, એવી પરિસ્થિતિ છે અહીંયા. વાઇબ્રન્ટ ગુજરાતમાં કરોડોના એમાં એવું થાય છે, પણ આ પરિસ્થિતિ જુઓ અહીંયા તમે. આપણે એક અહીંયાના, અહીંયા આપણે એક સ્થાનિક છે એમની સાથે પણ વાતચીત કરવાની કોશિશ કરીશું. શું નામ છે તમારું? સની વાઘેલા. હા, સની વાઘેલા છે આપણી સાથે. કેટલા વર્ષથી અહીંયા રહો છો? પચીસ ત્રીસ વર્ષથી. બરાબર. તો અહીંયા શું મુશ્કેલીઓ શું પડે છે? સામે વાઇબ્રન્ટ સમિટ યોજાય છે આટલું મોટું અને બાજુમાં જ તમારું અહીંયા આટલા ઝૂંપડપટ્ટી ગયા વિસ્તારમાં રહેવું પડે છે, શું સમસ્યાઓનો શું સામનો કરવો પડે? સમસ્યાઓ કંઈ નહીં, અમારે તો હવે તો બધું વ્યવસ્થિત થઈ ગયું છે ને. પહેલાં સમસ્યા હતી, અત્યારે તો ટોયલેટ બરોબર વ્યવસ્થિત થઈ ગયું. બરાબર. તકલીફ નથી. હા, અને બીજું એ છે, હવે તમને અહીંયાથી કંઈ હટાવવાનું કે એવું કંઈ કહે છે? કારણ કે તમારું એકદમ બાજુમાં છે તો. હા, એટલે અહીંથી હટાવે પેલા અમને 25 એકરમાં છાપરા મતલબ મકાન મળે છે ત્યાં. બરાબર. કે કોઈ કેટલા લોકોને મકાનો મળ્યા છે ત્યાં? હા, ઘણા લોકોને મળ્યા. બરાબર. તો તમને કેમ મળ્યા એ લોકો અહીંયા? બરાબર. કેટલા લોકો છે અહીંયા? અહીંયા કદાચ 5000 તો ખરા, 5000 વસ્તી ખરી. ઓકે મિત્રો, 5000 લોકોને હજુ પણ રહેવા માટેના મકાન નથી મળ્યા. બહુ મોટી સમસ્યા છે. કરોડોના એમ એવું થઈ રહ્યા છે, પરંતુ આખરે સમસ્યા બહુ મોટી છે. વાઇબ્રન્ટ સમિટ જ્યાં યોજાઈ રહ્યું છે ત્યાં માત્ર 100 મીટરના અંતરે આવી સમસ્યા છે. આ તમે ગરીબ બાળકો જોઈ શકો છો કે એમનું એજ્યુકેશન કેવી રીતે થઈ શકતું હશે, એમના પરિવાર કેવી રીતે એમને આગળ લઈ જઈ શકશે, એ બહુ વિચારવા જેવું છે. મિત્રો, તમને એક દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશું કે ટાટા સ્કાય જેવા એક ડીશ ટીવી છે જે જોઈ શકાય. આવી પ્રાઇવેટ કંપનીઓ ગરીબોના ઝૂંપડા સુધી પહોંચી છે, પરંતુ કદાચ સરકારની સહાયની યોજનાઓ અહીંયા સુધી નથી પહોંચી છે. આપણે એક બીજા સ્થાનિક છે એની સાથે કરવાની કોશિશ કરીશું. કેટલા વર્ષ, કેટલા સાલ છે આપ અહીંયા રહેતા? 40 સાલ છે આપ અહીંયા રહેતા? 40 સાલ છે રહેતા. આપકો ક્યાં દિક્કત અહીંયા પર હોતી હૈ? સામે વાઇબ્રન્ટ સમિટ ઇતના આયોજિત હોતા હૈ લેકિન આપકો ઇસ ઝૂંપડપટ્ટી મેં ઇસ એરિયા મેં રમ. અચ્છા અચ્છા, તો વહાં વહાં સે મતલબ આપ છોટે સે બડે યહાં પર હુએ, ખેલ કે યહાં હુએ. ક્યા સમસ્યા હૈ, ક્યા હૈ આપકો યહાં પર? મકાન કી સમસ્યા હૈ. ગવર્નમેન્ટ ને આપકો કુછ વાયદા દિયા હૈ કે આપકો મકાન મિલેગા કે નહીં મિલેગા? ક્યા આધે કો મિલા હૈ, આધા બાકી હૈ અભી. અચ્છા, કિતને કિતને ટાઈમ તક મિલ જાયેગા એસા કુછ બોલા હૈ આપકો? એસા કુછ બોલા નહીં, અભી કેસ ચાલુ હૈ. અચ્છા, કોર્ટ મેં કેસ ચાલુ હૈ. અચ્છા, ઠીક હૈ. હમ દૂસરે લોકો સે ભી બાતચીત કરને કી કોશિશ કરેંગે ઓર પૂરા ઇલાકા હમ દિખાને કી આપકો કોશિશ કર રહે હૈ. કુછ મહિલાઓ સે શાયદ હમ બાત, કેટલીક મહિલાઓ સાથે આપણે વાત કરી શકીએ જો વાતચીત કરવા તૈયાર થાય તો. મહિલાઓ જો વાતચીત કરવા તૈયાર થાય તો. બેન એક મિનિટ. પર કે પર કે
બેન કેટલા વર્ષોથી અહીંયા રહો છો તમે? 40 વર્ષોથી અહીંયા રહો છો. તો સામે વાઇબ્રન્ટ યોજાઈ રહ્યું છે તો તમને કોઈ આમ કોઈ સમસ્યા નથી રહી છે કે ભાઈ અહીંયાથી બહાર ના નીકળો, આમ ના થાવ તેમ ના થાવ? ઠીક છે, મહિલા બીજા લોકો સાથે વાતચીત કરવાની કોશિશ કરું છું, પણ અહીંયા એક ગલી બતાવવાની કોશિશ કરીએ છીએ. જો તમે કેટલી સાંકડી માંડ તો 4 ફૂટ રસ્તો હોય એટલી ગલીઓ અહીંયા છે, સુવિધાઓનો અભાવ છે. બેન પાણી, પીવાનું પાણી ક્યાંથી લાવો છો? બેન પીવાનું પાણી ક્યાંથી લાવો છો? બહારથી, માથે ઉંચકીને લાવવું પડે છે. કઈ જગ્યાએ? બહાર સામે સેક્ટરમાંથી? અચ્છા, કોણ? નાના બાળકોને લેવા જવું પડતું હશે તમારે, કેવી રીતે? અચ્છા, માથે બેડા લઈને જતા હશો તો રોડ ક્રોસ કરવામાં કોઈ સમસ્યાઓ નડતી હશે? હા, વાહનો આવતા જતા હોય તો અહીંયા પાણી નથી આવતું તો પછી કેવી રીતે? બરાબર છે, બહુ પડે. તો પછી સંડાસ બાથરૂમ માટેનું પાણી ક્યાંથી? સંડાસ બાથરૂમ એ જ ચલાવીએ. અચ્છા, બરાબર છે. સંડાસ બાથરૂમ નહીં અમારે, બરાબર જે બહાર છે ત્યાં બધાને જવાનું. સર, તો આટલા બધા લોકો એક સાથે બેન ત્યાં પહોંચી જતા હશે સવારના ટાઈમમાં, તો લાઈન લાગે છે. તો કેટલા લોકોની આમ લાઈન લાગે છે અંદાજે? કોઈ 40-50 લોકો કે કેટલી લાઈન, કેટલા લોકો હોય? 15-20 લોકો. મિત્રો, તમે બેનના મોઢે સાંભળ્યું કે 15-20 લોકોની લાઈન અહીંયા માત્ર ટોયલેટમાં જવા માટે. જેમ બેંકમાં લાઈન લાગે છે એવી રીતે અહીંયા પણ લાઈન લાગે છે. હવે બીજા આગળનો વિસ્તાર તમને બતાવીશું. અહીંયા પણ જુઓ તમે, નાની નાની ગલીઓ છે. અહીંયા કેટલાક લોકો છે, કેટલાક યુવકો છે, એ પોતે ગેમ રમીને પોતાનો સમય પસાર કરી રહ્યા છે. એમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીએ. કેટલા વર્ષથી રહો છો તમે અહીંયા? મમ્મીને ખબર હશે, મમ્મીને ખાલી વાતચીત છે, બીજું કાંઈ નથી. પ્રેસમાંથી છે અને લોકોની સમસ્યાઓ જાણીએ. અચ્છા, બરાબર. કેટલા તો ભી કેટલા સમયથી તમે અહીંયા રહો છો? નાનપણથી અહીંયા રહો છો? 10-1 વર્ષથી અહીંયા રહેતા? અચ્છા, નાનપણથી. તો અહીંયા શું સમસ્યાઓ તમને શું નડે છે? સમસ્યાઓ અહીંયા ની બરાબર. આટલું મોટું વાઇબ્રન્ટ સમિટ યોજાવાનું છે સામે, તો તમને અમે એવું નથી થતું કે ભાઈ અમારો પણ વિકાસ થવો જોઈએ? કરોડો બધા ઉદ્યોગપતિઓ અહીંયા આવે છે, આવું બધું થાય છે. તો સરકાર તમારા માટે પણ કંઈક વિચારે. શું તમારી શું માંગણી છે? શું તમને અહીંયા સુવિધાઓ મળે? એટલે અમને ઘર મળે, પાણીનો સગવડ થાય, પછી મચ્છર અહીંયા સાપરા બાપરા ના એ બધું થોડુંક વરસાદનું વ્યવસ્થિત થાય ને કિચર થાય છે, અહીંયા રોડ બને, એવું બધું કંઈક થતું હોય તો અમારા માટે વ્યવસ્થિત થાય. બરાબર. અત્યારે પાણી કે એની પીવાના પાણીની સમસ્યા કેવી છે? પીવાના પાણી આવતું જ નહીં. બરાબર. તો અહીંયા કોઈ લાઈન નથી નખાઈ લેવી? ગટર લાઈન બી નહીં અહીંયા. બરાબર. તો પછી પાણી પીવાનું ક્યાંથી લાવો છો? બરાબર, ત્યાંથી માથે ભરીને લાવવું પડે. બરાબર. ઓકે, અમે બીજું આગળ પણ તમને વિસ્તાર ભાવીશું. એમની સાથે વાત કરી. આપણા સાથે એક વૃદ્ધા છે, ઉંમર લાયક છે, એમની સાથે પણ વાતચીત કરી. પડી ગઈ છે. કોઈ નહીં. બેન કેટલા સમયથી આ ઘર પડી ગયું? આ તો 2 વર્ષ થયા. 2 વર્ષથી ઘર પડી ગયું છે. કોઈ સરકારી કોઈ માણસો અહીંયા આવે છે? આવતું નથી. કોઈ નથી આવતું? એક ભાઈ નહીં આવતું. આ પડી ગયું.
થયા થયા મને એમ બરાબર. કેટલા વર્ષથી અહીંયા રહો છો? હું ગઈડી થઈ તાન. ઓહો, આટલી બધી ઉંમર થઈ ગઈ છતાં પણ તમે અહીંયા રહો છો, તો છતાં પણ સરકારની કોઈ યોજનાઓ તમારા સુધી નથી પહોંચી? તમારે પાસે રેશન કાર્ડ કે એવું કોઈ એવી બધી વ્યવસ્થા ખરી? બરાબર, પણ મકાન નથી તમારી પાસે? તો ક્યારેક સરકારે કહ્યું કે મકાન બનાવી આપીશું કે બરાબર? વાઇબ્રન્ટ ગુજરાત યોજાય છે. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી અહીંયા વાઇબ્રન્ટ શરૂ થયું છે. 16 વર્ષ થઈ ગયા, છતાં પણ 100 મીટર સુધી બાજુમાં જ આવી પરિસ્થિતિમાં ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારમાં જ્યાં પાણીની પીવાના પાણીની પણ સમસ્યા છે ત્યાં જ આગળ આ લોકો રહે છે. સંડાસ પાણીની પણ વ્યવસ્થા નથી. બરાબર. સંડાસ જે બહાર બનાવ્યા છે ત્યાં કેવી હાલત છે? સમજ બનાવ્યા લગભગ 1-1.5 વર્ષ થયું અને પેલા જંગલમાં ખુલ્લામાં જતું. બરાબર. તો માં બાલ બચ્ચા બી જંગલમાં જઈ જઈને બધું વિવિસર થઈ ગયું. બરાબર. લગ્ન વગન થઈ ગયા છોકરીઓના. આપણી સાથે બીજા એક પણ બેન છે. શું બેન તમારું નામ? મેના બેન છે આપણી સાથે. બેન શું સમસ્યા છે અહીંયા? જો સંડાસ ની એક પેલી બરોબર, અહીંયાથી શૌચાલય ત્યાં જવાનું, ત્યાં નંબર લાગે 4 જ ટોયલેટ, એમાં તો 2 તો બંધ જ, 2 તો ભરાઈ ગયા એટલે એમાં તો કોઈ યુઝ કરી ના શકો. બરોબર. અચ્છા, બીજું કરવાનું અહીંયા વાઇબ્રન્ટ ગુજરાત આવો ને ત્યારે અહીંયા પાડવાની માથાકૂટ ચાલુ છે. ક્યાંય અમને કંઈ કહેલ શું જ મળતું નહીં અમને. કોઈ સરકાર નથી, બધાનું ઉદ્યોગ ભવન સુધી ઠેઠ પોકી ગયા પણ અમારું કોઈ સાંભળતું નથી. બરાબર. એટલું અમારી સમસ્યા. જો અત્યારે આવડી તો ઝૂંપડપટ્ટીમાં અમે પાણી નહીં, પાણી અમે બહારથી ભરી લાગીએ. બરાબર. ઝઘડા કરીને બહાર જોડે, આમના જોડે, આમના જોડે, બધાની જોડે ઝઘડા કરી તો મળ્યા. બધાને જોઈએ પાણી, ઉનાળો હોય તો શિયાળો હોય સાહેબ, બધાને પાણી તો જોઈએ જ ને. પાણી વગરનું શું કરવાનું? ક્યાં બહાર જવું હોય તો એમાં ડબલું ભરીને પાણી જ લઈને આવવાનું. જવાબદારી છોકરીઓ અમારે ક્યાં જાય? 4 ટોયલેટ 8 બનાવી. બરાબર છે. તો આપણે સ્થાનિકોની સમસ્યા અહીંયા જાણી છે. આ વિસ્તાર એટલો મોટો છે, લગભગ 4-5 હજાર લોકો અહીંયા રહે છે. આપણે સરકાર, આમ તો નરેન્દ્ર મોદીજી પણ ભાષણ આપે છે કે ઓપન ડેફિકેશન ફ્રી આપણે કરી રહ્યા છીએ, શૌચાલયથી બધે જ જગ્યાએ સજ્જ કરીએ. પણ વિચાર કરો કે 5 હજાર લોકો રહે છે અહીંયા અને શૌચાલય માત્ર ગણતરીના છે, તો બહુ મોટી સમસ્યા છે. આપણે ઈચ્છા રાખીએ કે નરેન્દ્ર મોદી સુધી આ લોકોની અને સ્થાનિકોની વાત પહોંચે અને જ્યાં વાઇબ્રન્ટ સ્થળ છે એની સામેની જ હાલ, સામે જ આવી હાલત છે. અમે તમને અહીંયાથી બતાવવાની કોશિશ કરીએ કે સામે જ વાઇબ્રન્ટનું સ્થળ દેખાઈ રહ્યું છે અને પરિસ્થિતિ અહીંયા આવી છે. કેરોસીન બંધ કરી દીધું. કેરોસીન કેટલા સમયથી બંધ થયું? 4-5 મહિના થયા. તમને ગેસ મળ્યો છે કે? ના, મને નથી મળ્યો. એલપીજી તમને ગેસ નથી? ના, નથી મળ્યો. અચ્છા, તમે કોઈ અરજી કરી હોય ગેસ માટે? એટલે મારા નામે મારી બેબીએ લીધો હતો ને એટલે મને એ લોકોએ ના પાડી દીધું. પછી અમે, તમારી દીકરી તમારી સાથે નથી અત્યારે? ના, અત્યારે તો એ અલગ જ રહે છે અહીંયા જોડે. બરાબર. તો મિત્રો, તમે જુઓ, ખાલી એક રેશન કાર્ડ પર માત્ર આખા કુટુંબનું નામ હોય અને એ બાજુબાજુમાં રહેતા હોય કે અલગ ઘર બનાવીને રહેતા હોય તો એમને કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આપણે વડાપ્રધાનને પણ વિનંતી કરીએ છીએ કે શૌચાલયો વધારે અહીંયા બને, આ લોકોના મકાનો નવા બને અને એમની સમસ્યાઓ દૂર થાય. તો આપણે ફરીવાર પણ મળીશું લોકોની આવી જ સમસ્યાઓ સાથે.